नमस्ते, आई होप के तमे बधा मजा में हशो। तमारी समक्ष एक महत्वनी योजना विषे बात करवा जई रह्यो छुं कि जेनुं नाम छे प्रधानमंत्री मुद्रा योजना। तमाम विगतो जाणीशुं कि जेनी अंदर 10 लाख सुधीनी लोन कोने अने केवी रीते मळी शके छे, तमाम बाबतो आजे आपणे जाणीशुं। तो शरूआत करीए, नवा हो तो अमारी चेनलने सब्सक्राइब, लाइक अने शेर करजो। तो शरूआत करीए, प्रथम जोईए कि आ लाभ कोने मळी शके छे। कोईपण भारतीय नागरिक अथवा फॉर्म जे नवो धंधो शुरू करवा मागतो होय अथवा चालू धंधाने वधारवा मागतो होय अने जेने नाणाकीय एटले के पैसानी जरूर होय तेमने रुपया 10 लाख सुधी मळी शके छे। मित्रों, तेनी अंदर 3 प्रकार पड़े छे आ योजनानी अंदर। प्रथम जे शिशु लोन, बीजा नंबरे छे किशोर लोन अने त्रीजा नंबरे छे तरुण लोन। शिशु लोननी अंदर 50,000 रुपया छे, किशोर लोननी अंदर 50,000 થી 5 લાખ છે, જ્યારે તરુણ લોનની અંદર 5 લાખથી 10 લાખ સુધીની એ મળે છે। આગળ જોઈએ મિત્રો, શરતો શું છે? કોઈ પણ યોજના હોય તો તેની અમુક શરતો હોય છે, તે રીતે આ યોજનાની અંદર પણ શરત છે। આ યોજના અનુસાર સામાન્ય માણસ ગેરંટી વગર લોન અરજી કરી શકે છે। કોઈપણ પ્રોસેસ ફી નથી હોતી। લોન પરત કરવાનો સમયગાળો 5 વર્ષનો છે। આ કાર્યક્રમ મૂડી લોન મુદ્રા કાર્ડ દ્વારા આપી શકાય છે। એક તમને કાર્ડ આપવામાં આવે છે મુદ્રા કાર્ડનું અને તમને સહાય મળે છે। આગળ જોઈએ, આ લાભ તમને ક્યાંથી મળી શકે તમારો પ્રશ્ન હોય છે, તો જાહેર બેંકો, ખાનગી બેંકો, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો, સહકારી બેંકો, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન, બિન નાણાકીય સંસ્થાઓ દ્વારા એ લાભ મળી શકે છે। તમે જ્યારે બેંકની અંદર જાઓ છો અને તેમને એવું પૂછો છો કે ભાઈ મને મુદ્રા બેંક વિશે માહિતી આપો અને મારે તેની અંદર લોન લેવી છે, ચોક્કસ એ તમને સમજાવશે। મિત્રો, ઉંમરવાઈઝ હોય છે એ જે ઉપર 3 પ્રકાર પાડ્યા છે, શિશુ, તરુણ અને મિત્રો, તો તે રીતે તમને એ લોન મળવા પાત્ર થતી હોય છે। વધુ માહિતી માટે તમે www.mudra.org અને ત્યાંથી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો આ રીતે લખીને। તો ફક્ત તમે www.mudra.org.in લખશો તો પણ તમને એ વેબસાઇટ મળી જશે। આગળ જોઈએ મિત્રો શું છે, નાના ધંધાવાળા જે માલિક હોય અને પાર્ટનરશિપમાં ધંધો ચલાવતા હોય, ઉત્પાદક એકમ હોય, સેવા ક્ષેત્રે સંકળાયેલા હોય, દુકાનદાર, શાકભાજી અને ફળફળાદી વેચનારા હોય, ટેક્સી ડ્રાઈવર હોય, મરઘા એકમ હોય, ટ્રક ડ્રાઈવર હોય, ખાણીપીડી વેચનાર હોય, રિપેરિંગ કરનાર હોય, લઘુ ઉદ્યોગોના ઓપરેટર તરીકે કામગીરી હોય, ફૂડ પ્રોસેસર હોય અને બીજા એકમો ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે હોય। હજુ પણ ઘણા બધા ઉદ્યોગો છે કે જેની અંદર તમને એ મળી શકે છે। હવે બીજું કે મિત્રો, કોઈપણ યોજના હોય તો તેનો લાભ લેવા માટે પુરાવા તમારી પાસે એ લોકો માગતા હોય છે। તો શું શું પુરાવા હોય છે તેની વાત કરીએ। વાહન લોન માટે તમારે શું શું હોય છે? મુદ્રા અરજી ફોર્મ, જે એક અરજી ફોર્મ આવતું હોય છે તે, જે તમને બેંકની અંદરથી મળી જશે અથવા તો ઓનલાઈન જો તમે સર્ચ કરશો તો પણ તમને મળી જશે। જો મને મળશે તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં એ મૂકી દઈશ। વાહન માટે, લોન માટે તમારે કયા કયા પુરાવા આપવાના છે? મુદ્રા અરજી ફોર્મ, વાહન લોન અરજી ફોર્મ, પાસપોર્ટના ફોટા, ફોટા ઓળખપત્ર, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, લાઇટ બિલ, રેશન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર અને છેલ્લા 6 માસની બેંક પાસબુકની નકલ। બીજું કે જો આરસી બુક માગે તો આરસી બુક પણ તમારે આપવાની રહેશે, લાયસન્સ કાર્ડ પણ આપવાનું રહેશે। એટલે વાહન લોન માટે તો પ્રથમ તો આરસી બુક નહીં પણ તમારી પાસે લાયસન્સ કાર્ડ તો ચોક્કસ માગશે, કારણ કે વાહન માટે તમારે જોયે છે એટલે આરસી બુક તો પાછળથી આવશે, એટલે એ ભૂલ થઈ છે। પછી ધંધા માટે લોન, મુદ્રા અરજી ફોર્મ, BIL અરજી ફોર્મ એ તમને બેંકમાંથી મળી જશે, ફોટા ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો, છેલ્લા 10 માસની બેંકની પાસબુકની નકલ, શૈક્ષણિક લાયકાતના પુરાવા, માલિક વગેરેના પુરાવા, રહેઠાણ ઓફિસ, એકમ નોંધણીનો પુરાવો, તમે કોઈપણ હોય કંપની હોય તો તેનો નોંધણીનો પુરાવો, એસ્ટાબ્લિશમેન્ટ પ્રૂફ, તેને શું કહેવાય છે એસ્ટાબ્લિશમેન્ટ પ્રૂફ, ધંધો ચાલુ હોવાનો પુરાવો, નગરપાલિકાની અંદરથી તમે એવું કોઈપણ પ્રકારનું લાયસન્સ લીધેલું હોય તો તે ધંધાની પસંદગી। હવે મિત્રો, ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે અમને વધુ માહિતી ક્યાંથી મળી શકે, તો તમારી સામે આ ટેલિફોન નંબર છે, તમે જોઈ શકો છો કે આ ટેલિફોન નંબર છે। ગુજરાત સ્તરે તમે ક્યાં ફોન કરશો? 1800 233 89 44, આ ખાસ તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારા મોબાઈલની અંદર રાખજો, અથવા તો કોઈપણ એક
બોલપેનથી તમે એ નંબર નોંધી લો, બરાબર છે? રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર લેવલે ટેલિફોન નંબર આ છે 1800 1800 11 11 1800 11 0001. આ ખાસ તમે નંબર નોંધી લેજો, તેના ઉપર ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો. તો બીજું કે મિત્રો, તમે કોઈપણ બેંકની, અગાઉ જણાવ્યું તેમ બેંકની અંદર જઈ અને મુદ્રા અરજી માટે તમે વધુ માહિતી તમને ત્યાંથી મળી જશે. તમારી પાસે જે પણ પુરાવા છે એ તમારે લઈ જવાના રહેશે. તો મિત્રો, આ હતી મુદ્રા યોજના વિશે. આપણે હજુ પણ ઘણી બધી યોજનાઓ વિશે જાણવાના છીએ. નવા હો અને હજુ સુધી અમારી ચેનલ નીચે લાલ કલરનું આઇકોન દેખાય છે, તેના ઉપર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો થેન્ક યુ. આ બરાબર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, ચોક્કસ આપને જવાબ આપતા રહીશું. થેન્ક યુ. આ બરાબર.